नमस्कार, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયનલ। સમાચાર વિસ્તારથી ચાલો પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। રાજ્યના મુખ્યમંત્રીએ બનાસકાંઠાની મુલાકાત લીધી, નડાબેટ ખાતે ચાલતા પ્રવાસન કાર્યોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી। बनासकांठा जिला में धोरण 11 अने 12 ना पुस्तकों न आवता विद्यार्थियों ऑनलाइन शिक्षण थी वंचित। शालाओं नु वेकेशन खुल्या ने 10 दिवस थया होवा छता विद्यार्थियों ने नथी मळ्या पुस्तकों। आलमपुर दिल्ली गेट विस्तार में गांजो झड़पायो, पूर्व पुलिस गांजा साथ एक शख्स ने झड़पी लई कार्यवाही करी। पालनपुर नगरपालिका में आवतीकाले थशे नवीन कमिटीओनी रचना, चार मासी कमिटीओनी रचनाओ हती अद्दरताल। जिल्लाना विविध विस्तारों में वावाजोड़ा साथे वरसाद, जिला कलेक्टरे तंत्र ने हेडक्वार्टर न छोड़वाना आदेश कर्या। आगामी 24 कलाक में भारे वरसाद की आगाही। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાતે હતા। ભારત પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ પામી રહેલા પ્રવાસન વિભાગના કામોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડરના નડાબેટ તેમજ ઝીરો પોઈન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યા છે। 100 કરોડથી વધુ ખર્ચે થઈ રહેલા અલગ વિકાસના કામનું નિરીક્ષણ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ મંત્રી જવાહર ચાવડા भारत पाकिस्तान बॉर्डर पर पहुंचा था, जहां तमने बॉर्डर विकास में थई रहेला कामों की समीक्षा करी वधु सारू शू करी शकाय ते माटे अधिकारियों ने मार्गदर्शन आप्यु हतु। मुख्यमंत्री विजयभाई रूपाणीए तमाम कामों की साइट पर जई कामनी प्रगति की जात तपास करी हती। भारत पाकिस्तान बॉर्डर निरीक्षण समय मुख्यमंत्री विजय रूपाणीए गुजरात में भारत पाकिस्तान बॉर्डर लोकोना प्रवासन विभाग तरीके विकसे ते माटे आगामी समय में बॉर्डर माटे लोको माटे खुली मुकवामां आवशे। 15 ઓગસ્ટ સુધી વિકાસના તમામ કામોની પૂર્ણ કરી સ્વતંત્રતાના દિવસે લોકો માટે તમામ વિકાસના કામો ખુલ્લા મૂકવામાં આવશે। ગુજરાતીઓ માટે ભારત પાકિસ્તાન બોર્ડર પ્રવાસ કરવા માટેનું નવું સ્થળ બનશે। કોરોનાના સંક્રમણને કારણે લગભગ છેલ્લા 1.5 વર્ષથી વધુ સમયથી સરકારની સંપૂર્ણ પ્રાયોરિટી એ કોરોના હતું। કોરોનાની સેકન્ડ વેવમાં પૂરેપૂરી સરકાર લાગેલી હતી। સદનસીબે ગઈકાલે 300થી નીચા કેસ આપણે જોઈ શક્યા છીએ। સેકન્ડ વેવને આપણે નિયંત્રિત કરવામાં સફળ થયા છીએ। થર્ડ વેવ પણ એની તૈયારી પણ કરી રહ્યા છીએ, પરંતુ હવે જેમ જેમ આપણે રિસ્ટ્રિક્શન ઉઠાવતા જાય છીએ એમ એમ ટુરિઝમ પણ પાછું પૂર્વવત થાય, એટલા માટે રાજ્ય સરકાર ટુરિઝમ વિભાગ કાર્યરત બન્યો છે। ગુજરાત એ બોર્ડર ટુરિઝમ એ નવા કન્સેપ્ટ સાથે બોર્ડર ઉપર પણ ટુરિઝમ થાય અને આ વિસ્તારનો વિકાસ નડાબેટ એટલે બનાસકાંઠા નો વિકાસ અને બોર્ડર ટુરિઝમ એવું બને કે લોકો મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આ ટુરિઝમનો લાભ લે અને અહીંયા રોમાંચ પ્રાપ્ત કરે, આપણા જવાનો પછી એ સૈન્યના હોય કે બીએસએફના હોય એ જે રીતે ભારત માતાની રક્ષા કરી રહ્યા છે એ વાત સમજે, એના ઇતિહાસને જાણે। 1971માં લડાઈમાં આપણે અહીંથી નગર પાર્કર સુધી પાકિસ્તાનનો અનેક હિસ્સો આપણા તાબા હેઠળ આવી ગયો હતો, આપણું બીએસએફના જવાનોએ લડાઈમાં જીતીને આગળ વધ્યા હતા। આ બધી વસ્તુ લોકો જોવે જાણે અને એક દેશભક્તિની ભાવના વધુને વધુ પ્રાપ્ત કરે એ હેતુથી નડાબેટ ખાતે આ બોર્ડર ટુરિઝમ ડેવલપ કરીએ છીએ। અહીંથી 150 મીટર જ પાકિસ્તાન બોર્ડર છે, પાકિસ્તાન છે, અહીંયા ઝીરો પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ બોર્ડર ઉપર, અને અહીંયા આપણે લગભગ 125 કરોડના ખર્ચે અનેક વસ્તુ અહીંયા નિર્માણ કરી રહ્યા છીએ। આગામી 15 ઓગસ્ટ પહેલાં આપણે આનું લોકાર્પણ કરીને ટુરિસ્ટોને
આવતા જતા કરીશું। વડગામ તાલુકાના માહી ગામે જકરિયા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું। વડગામ તાલુકાના માહી ગામે જકરિયા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું। એસડી ગિલવા નાયબ કલેક્ટર માર બનાસકાંઠાના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ માહીગામ ખાતે કોરોનાના કપરા સમયમાં જકરિયા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી, જેમાં સેવા આપતા ડોક્ટર, મેડિકલ સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારના સુન્ની, હન્ફી, મોમિન જમાતના ટ્રસ્ટી તેમજ સેવા આપનાર તમામ લોકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। કોરોનાના કપરા સમયમાં પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોના સ્વાસ્થ્યને જલ્દીમાં જલ્દી સારું કરવાની ભાવનાથી કામ કરતા ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધે તે માટે થઈ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા, જેમાં છાપી હાઈવે વેપારી એસોસિએશનના પ્રમુખ મસીહુલ્લા ગગા, ડિરેક્ટર પ્રમુખ સેવિંગ હ્યુમિનિટી ટ્રસ્ટ અબ્દુલ હક પટેલ, અમરનાથ વિનોદ પરમાર, જાબીર રસુલપુર, નસરુલ્લા ઠુક્કા માહી, જાવિદભાઈ બદરા જેવા સમાજના આગેવાનો તેમજ સેવાભાવી લોકો હાજર રહ્યા હતા। જકરિયા મેડિકલ ટ્રસ્ટ મસીહુલ્લાભાઈ અને એમની આખી જે ટીમ છે એણે ખૂબ સારી રીતે ઓક્સિજનની વ્યવસ્થા સાથે, જ્યારે સંકટનો સમય હતો અને આ વિસ્તારમાં આસપાસના 8-10 ગામો, જે મોટા મોટા ગામો છે, બસુ છે, છાપી છે, આ બધા વિસ્તારમાંથી કોઈપણ વ્યક્તિને પાલનપુર સુધી કે બીજે ક્યાંય દોડવું ના પડે અને અહીંયા જ સુવિધા મળી રહે એવી સુવિધા અહીંયા ઊભી કરી, ખૂબ સારી સેવા કરી છે લોકોની, અને એને બિરદાવવા માટે આજે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે કોરોના વોરિયર્સ છે, ડૉક્ટર્સ છે, નર્સિસ છે, એ સૌને અહીંયા સર્ટિફિકેટ આપી અને સન્માનિત કર્યા છે। બસ આપણે આશા રાખીએ કે હવે પછી આવી કોઈ આપણી સામે કોઈ પીડા ના આવે, કોરોનાની ત્રીજી વેવની જે વાત છે એ ન આવે એવી પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરીએ। પણ તે છતાં આપણે બધા પૂરી તૈયારી રાખીએ, આપણી પાસે જેટલી પણ તૈયારી કરવાની રહે એટલી આ દિવસોમાં કરી લઈએ અને આને લાઇટલી ન લેતા, માસ્ક પહેરવું, વેક્સિન લેવી, આ બધી આપણી ફરજ છે અને એ આપણે સામે ચાલીને કરાવી લેવું જોઈએ, જેનાથી થર્ડ વેવ આવે તો પણ આપણે આપણો બચાવ કરી શકીએ। પાલનપુર શહેરમાં નક્ષત્ર ફ્લેટના પાંચમા માળેથી પટકાતા શ્રમિકના મોત મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પાલનપુર શહેરમાં નક્ષત્ર ફ્લેટના પાંચમા માળેથી પટકાતા શ્રમિકના મોત મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી। પાલનપુરમાં આવતા પરપ્રાંતીય મજૂરોની પોલીસ મથકે નોંધણી થાય છે કે કેમ એ મોટો પ્રશ્ન। નક્ષત્ર ફ્લેટના બિલ્ડરની બેદરકારીથી સંરક્ષણ સાધનોના અભાવે શ્રમિકે જીવ ગુમાવ્યો। પાલનપુરના મોટાભાગના બિલ્ડરો સંરક્ષણના સાધનો વિના કામ કરતા હોય આવી ઘટનાઓ બને છે। પાલનપુરમાં હરિપુરા વિસ્તારમાં નક્ષત્ર ફ્લેટના બાંધકામ દરમિયાન પાંચમા માળેથી પટકાતા શ્રમિકના મોત મામલામાં મૃતકની પત્નીએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। પાલનપુરમાં ફ્લેટ બનાવનાર નક્ષત્ર બિલ્ડરની બેદરકારી સામે આવી છે। સંરક્ષણના સાધનો વિના પાંચ માળ સુધીનું બાંધકામ કરતા મજૂરોના ભોગ લેવાઈ રહ્યા છે, ત્યારે બાંધકામને લઈને પાલનપુર નગરપાલિકા દ્વારા પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બુધવારે રાજસ્થાનના ડુંગરપુરના શ્રમિક જીતેશભાઈ નાથુભાઈ નટનું પાંચમા માળે કામ કરતા નીચે પટકાતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં બિલ્ડરની બેદરકારી સામે આવી છે। સંરક્ષણના કોઈ જ પ્રકારના સાધનો ન રાખતા શ્રમિક પરિવાર નોંધારો થયો છે, ત્યારે પાલનપુરમાં બિલ્ડર લાઇનમાં કામ કરવા આવતા પરપ્રાંતીય મજૂરોની પોલીસમાં નોંધણીને લઈને પણ મોટો સવાલ છે। બહારથી આવતા મજૂરોની નોંધણી થાય છે કે કેમ તે પણ પોલીસ દ્વારા તપાસ કરવી જરૂરી છે। દાંતાના થાણા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક કિસમને પીઆઈ પાલનપુર તેમજ સાંતા પોલીસ દબોચી લીધો। દાંતાણા થાણા ગામની સીમમાંથી કિંમત રૂપિયા 1,12,000 ગાંજાના જથ્થા સાથે એક ઇસમને સીપીઆઈ પાલનપુર તેમજ દાંતા પોલીસે દબોચી લીધો। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલની સૂચનાથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી અસારી પાલનપુર તથા એચએલ જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દાંતા તથા સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે દાંતા તાલુકાના થાણા ગામની સીમમાં રહેતા આરોપી નિરંજનદાસ વીર મહારાજ જાતિ મહારાજ હાલ રહે થાણા ગામની સીમ તાલુકો દાંતા મૂળ રહે શેરનિયા મઠિયાણી જિલ્લો બેગુસરાય બિહારવાળાએ થાણા ગામની સીમમાં આવેલ દોતાળિયા વીર મહારાજના મંદિરવાળી જગ્યાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં તેમજ રહેણાંક ઘરમાં વગર પાસ પરમિટે અને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 66 કુલ વજન 8 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 80,000 તથા ડાળી ડાળખા પાંદડાનો ભૂક્કોવાળી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો
બે કિલો અને 660 ગ્રામ જેની કિંમત રૂપિયા 26,700 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 5,500 તથા આધાર કાર્ડ લાઇટ બિલ જેની કિંમત રૂપિયા એમ કુલ મુદ્દામાલ રૂપિયા 1,12,200 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપી હાજર મળી આવેલ હોય તેના વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠામાં ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળતા ઓનલાઈન શિક્ષણથી વંચિત. બનાસકાંઠામાં ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત. સ્કૂલો શરૂ થયાને 10 દિવસ વીતવા છતાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરાયું નથી. જિલ્લામાં પુસ્તકોના અભાવે બાળકોનું શિક્ષણ કાર્ય અટવાયું. બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક સ્કૂલોમાં 100% શિક્ષકોની ઉપસ્થિતિમાં અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાને 10 દિવસનો લાંબો સમય વીતવા છતાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત બન્યા છે. રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરને લઈને સ્કૂલોમાં ઉનાળુ વેકેશન બાદ ગત તારીખ 7 જૂનથી વિદ્યાર્થીઓ વિના 100% સ્ટાફ સાથે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની ગાઈડલાઈન સાથે સ્કૂલો શરૂ કરવામાં આવી છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવતા આ વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં એડમિટ મેળવી લીધા હોવા છતાં અને માધ્યમિક સ્કૂલો શરૂ થયાને 10 દિવસ જેટલો સમય વીતવા છતાં જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતા નિઃશુલ્ક પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં ન આવતા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ સ્કૂલ ચાલુ હોવા છતાં ઓનલાઈન અભ્યાસથી વંચિત બન્યા હોય. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા સત્વરે ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે તેવી વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. પાલનપુર દિલ્હી ગેટ નજીક આવેલા કબ્રસ્તાનમાંથી ગાંજો ઝડપાયો. પાલનપુર પૂર્વ પોલીસે ગાંજો પકડી એક શખ્સ સામે એનડીપીએસ મુજબ કાર્યવાહી કરી. પાલનપુર શહેરમાં આવેલા દિલ્હી ગેટ વિસ્તારના કબ્રસ્તાનમાંથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં 265 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 2,650 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ એનડીપીસીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા ગામે 15મું નાણા પંચ અંતર્ગત સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. જુનાડીસા ગામે 15મું નાણા પંચ અંતર્ગત સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી 15 નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં સરકારશ્રી દ્વારા કોરોના મહામારી અંતર્ગત આ વર્ષે લેટ અપાતા અનેક ગામોમાં વિકાસના કામો અટકાઈ ગયા હતા, પરંતુ સરકાર દ્વારા હવે 15માં નાણાં પંચની ફાળવણી કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો કરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ડેલિકેટશ્રી 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 લાખનું સીસી રોડ અને 1 લાખની ગટર લાઇન જુનાડીસા ખલવાડ વિસ્તારમાં ખાતમુહૂર્ત હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ બારોટ તથા જગદીશભાઈ પઢિયારના હસ્તે કરવામાં આવ્યું તથા ડેલિગેટ શ્રી વીણાબેન પુનડિયાના પતિ શ્રી ઉત્સાહી શ્રી પિયુષભાઈ તથા ડેલિગેટ શ્રી રમીલાબેન મોદીના પતિ શ્રી પરવીનભાઈ મોદી તથા સરપંચ શ્રી બબાભાઈ દેસાઈના ગામના અગ્રણી શ્રી અંતવિનભાઈ મોદી, પશાકાકા પ્રજાપતિ, શ્રવણકાકા, હસમુખભાઈ, ભૂરાભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ અનાવાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમારા જુનાડીસાના ડેલિગેટો ભાઈ પ્રવીણભાઈ મોદી અને પિયુષભાઈ પુનડિયાની 5 લાખની ગ્રાન્ટમાંથી અહીંથી તો આશ્રમ સુધી આરસીસી રોડ મંજૂર કર્યો છે અને 1 લાખ રૂપિયા ગટરમાં વાપરવાના છે. એટલે એમ અમારા બે ડેલિગેટોનો ખૂબ ખૂબ આભાર અમારા હિન્દુ સમાજ માને છે. ડીસા ભોયણ નજીક કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. ડીસા ભોયણ નજીક કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આગ લાગવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ડીસા હાઈવે પર ભોયણ રોડ પર અચાનક ખાનગી પ્લોટમાં પડેલ કચરાના ઢગલામાં ભયંકર આગ લાગી હતી. આગે ઉગ્ર રૂપ ધારણ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ખાનગી માલિકીના પ્લોટમાં જમા થયેલ કચરાના ઢગલામાં આગ લાગી હતી ત્યારે લોકોમાં શંકા કુશંકા ઊભી થઈ હતી. કચરાના ઢગલામાં આગ લાગી કે લગાવી લોકોમાં સવાલો ઊભા થયા હતા. ત્યારે સત્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટનાના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા આજુબાજુના લોકોના જીવ તળિયે ચોંટી ગયા હતા. પાલનપુર નગરપાલિકાની નવીન કમિટીઓની રચના માટે આવતીકાલે બેઠક યોજાશે. પાલનપુર નગરપાલિકાની નવીન કમિટીઓની રચના માટે આવતીકાલે બેઠક યોજાશે. પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 4 માસનો સમયગાળો વીતી જવા છતાં હજુ સુધી નવીન કમિટીઓની રચના કરવામાં ન આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે પાલનપુર પાલિકાની ચૂંટણી 4 માસ પહેલા યોજાઈ હતી, જેમાં પ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓની વરણી કરાઈ હતી. ત્યારે 4 માસના લાંબા સમય વીતવા છતાં હજુ સુધી પાલિકાની વિવિધ કમિટીની રચના કરાઈ નથી. ત્યારે ગત સાધારણ સભા 30 એપ્રિલના કોમ્યુનિટી હોલમાં યોજાઈ અને કમિટીની રચના પણ થવાની હતી, પરંતુ કોઈ કારણસર કમિટીની રચના કરવામાં આવી નહોતી, જેના કારણે સમય લંબાઈ ગયો હતો. ત્યારે આવતીકાલે 18 જૂનના રોજ પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં નવીન કમિટીની રચના કરવામાં આવશે. આ સમગ્ર બાબતે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તે પાલનપુર નગરપાલિકાની કમિટીઓની રચનાને લઈને આવતીકાલે નગરપાલિકાના હોલ ખાતે બેઠક યોજાશે. કમિટીની રચના કરવામાં વિલંબ થવા બાબતે તેમણે જણાવ્યું હતું કે 4 માસના સમયગાળો કોરોના કારણે થયો છે. કોરોનાની બીજી લહેરના કારણે કમિટીની રચના કરવાનું વિલંબિત થઈ છે, જે આવતીકાલે પાલિકા ખાતે યોજનાર બેઠકમાં નવી કમિટીની રચના કરવામાં આવશે. અમારી નગરપાલિકાની બોડી બની અને 3 મહિના થઈ છે, 3 મહિના જેવું થયું, પણ વચ્ચેનો જે ગાળો હતો ને એમાં થોડું કોરોનાનો કાળ એટલો, કોરોના સમય એટલો બધો પેલો હતો ને કે લોકોને એમાં બહુ હેરાનગતિ હતી. અને અમારા જે કાર્યકર્તા છે, અમારા જે પાર્ટીના કાર્યકર્તા, અમારા સભ્યો છે, કોરોના કાળમાં એ સેવામાં લાગેલા હતા અને એ ટાઈમે અમે એના હિસાબે લેટ થોડું થયું છે, અને તો એ થોડું કારણ હતું એના હિસાબે. પણ હવે પછી અમે કાલે સાંજે 4 વાગે કમિટીનું બોર્ડ નગરપાલિકા હોલમાં બોલાવેલ છે અને કાલે અમારી કમિટીઓ થઈ જશે. કંબોઈ ગામે ખોડિયાર માતાની ધર્મશાળા ઉદઘાટન તેમજ હવન યજ્ઞ યોજાયો. કંબોઈ ગામે ખોડિયાર માતાની ધર્મશાળા ઉદઘાટન તેમજ હવન યજ્ઞ કંબોઈ ખાતે યોજાયો. કંબોઈ ખાતે બિરાજમાન ખોડિયાર માતાના મંદિરે લગભગ 17 લાખના ખર્ચે કંબોઈ ગ્રામ પંચાયત દ્વારા ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું આજે કંબોઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાનજી દિલુજી બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન પ્રસંગે ખોડિયાર માતા યુવક સમિતિ દ્વારા હવન તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે કંબોઈ ગામના યુવાનો, આગેવાનો તથા બહેનોએ હાજર રહી હતી. કાંકરેજના કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 18 થી 44 વર્ષની ઉંમરના વ્યક્તિઓનું COVID-19નું રસીકરણ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ કરવામાં આવ્યું. કાંકરેજના કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 18 થી 44 વર્ષની ઉંમરના વ્યક્તિઓનું COVID-19નું રસીકરણ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ કરવામાં આવ્યું. હાલમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા COVID-19નું ફ્રી રસીકરણ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે શરૂ કરવામાં આવ્યું. આજે વહેલી સવારથી યુવાનોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસી લેવા માટે યુવાનોની લાઈનો થઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભાટિયા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કાર્યક્રમનું સેશન ચાલુ કરવામાં આવ્યું હતું. રસીકરણની કામગીરીમાં રજીસ્ટ્રેશન તથા આરોગ્ય શિક્ષણની કામગીરી શ્રી ભાવસિંહ બી સોલંકી તથા રાજશ્રી માળી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે FHW સપનાબેન ચૌધરી, પિયુષાબેન સોલંકી તેમજ વીરબા સોલંકી દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. રસીકરણનું સુપરવિઝન ભરતભાઈ ખત્રી તેમજ કાંતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કંબોઈ આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા કંબોઈ ગામ તથા આજુબાજુના વિસ્તારમાં 100% રસીકરણ થાય તે માટે યુવાનોને આહવાન કર્યું હતું અને રસી લો અને બીજા લોકોને રસી લેવા માટે સહભાગી લાવો તેવો સંદેશ મીડિયા દ્વારા આપવામાં આવ્યો હતો. સરહદી વિસ્તાર એવા ભાભરમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો. સરહદી વિસ્તાર એવા ભાભરમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો. જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભાભરના આજુબાજુના વિસ્તારમાં ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. ભાભર પંથક વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બાજરી કાપવાના સમયે જ વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પાલનપુર, ભાભર, સુઈગામ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો.
સાંજના સુમારે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટીતંત્રને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે જિલ્લામાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.